સિપાઈ જમાત પર આ નાના ભૂલકાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા, જેમાં સિપાઈ જમાતના લોકોએ ભારે જહેમત ઉઠાવી આ પ્રસંગને પાર પાડ્યો હતો. નોઈડા શહેરમાં સમસ્ત સિપાઈ જમાત દ્વારા કેજીથી કોલેજ સુધીના બાળકોને સન્માન કરીને બાળકોની ઉત્સાહ વધારવા માટે તેઓને ઇનામ વિતરણ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. વાત કરીએ તો આજ સુધી સમસ્ત સિપાઈ જમાત બે હતી, જ્યારે 18 વર્ષ બાદ તે બંને જમાત એક થતા એક અનોખો પ્રોગ્રામ રાખીને બંને સમાજના લોકોને એકસાથે આમંત્રણ આપી અને બાળકોને ઇનામ આપ્યા. જમાત શિલ્ડ બાળકોને આપવામાં આવ્યા હતા, સાથે જ ભણતરને લગતા ચોપડા ફાઇલ મેડલ જેવું વિતરણ કરાયું હતું. નાના ભૂલકાઓને આશ્વાસન ઇનામ પણ આપવામાં આવ્યા હતા અને બાળકોના વાલીઓને જણાવ્યું છે કે છોકરા અને છોકરીઓ બંનેને ભણાવો. વાત કરીએ તો સમસ્ત સિપાઈ જમાત ઉપલેડા જમા પ્રમુખ આમીન ભાઈરોવાલા, ઉપપ્રમુખ હારૂન રાઠોડ, જોઈન્ટ પ્રમુખ મુસ્તાક સિકંદર, સેક્રેટરી રજા ખોકર, સેક્રેટરી સાદિક પેલીમ, જોઈન્ટ સેક્રેટરી મોહસિન, ખજાનચી ઇબ્રાહિમ કુરેશી, આ લોકોએ જહેમત ઉઠાવી હતી. સમસ્ત સિપાઈ જમાતના પ્રમુખ સાહેબ તરફથી તેમના પ્રતિનિધિ તરીકે આજે જાહેર કરું છું કે છેલ્લા 18 વર્ષથી સમસ્ત સિપાઈ જમાત અને તવકલ સિપાઈ જમાત કે જે બે અલગ અલગ જમાતો હતી એક થઈ. અમીર પઠાણ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ઉપલેટા.